સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે. ભાવનગર શહેરના કુંભારવાડામાં દરજીના દુકાન ચલાવતા વ્યક્તિ પર હુમલો થયો હતો. તો હુમલો કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણને બોરતળા પોલીસે ઝડપી પાડ્યા છે. બે દિવસ પહેલા શહેરના કુંભારવાડા અમર સોસાયટી પાસે મુન્નાભાઈ ચૌહાણ નામના વ્યક્તિને હનુમાન ચાલીસા વગાડવા બાબતે એક વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ બનાવમાં ત્રણ વ્યક્તિ સામે મુન્નાભાઈ ચૌહાણ દ્વારા બોરતળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે મુન્નાભાઈ, બિલાલભાઈ, પાદરસિંહ, શોકતભાઈ, સતારભાઈ માંકડ અને મુખ્ય માર મારનાર આરોપી બાળકિશોરને બોરતળા પોલીસે પકડી પાડ્યો હતો. તો અંતર્ગત પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ શરૂ કરી. ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર ખાતે બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફેબ્રુઆરી 2024ના રોજ એક ફરિયાદ દાખલ થયેલી છે, જે અંતર્ગત ફરિયાદી પક્ષે રાજેન્દ્રભાઈ ચૌહાણ, કે જે પોતે દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ફરિયાદની વિગત એ પ્રકારની છે કે રાજેન્દ્રભાઈ ચૌહાણની દુકાનની શટર ઉપર કોઈક શખ્સોએ છાણ કે બીજું કોઈ ગંદા પદાર્થ ચોંટાડી અને દુકાનનું શટર બગાડવાનો પ્રયત્ન કરેલ. આ બાબતે બાજુમાં રહેતા શોકતભાઈ માંકડ અને અલ્તાફભાઈ સાથે બોલાચાલી થતાં બંને પક્ષે એકબીજાની વિરુદ્ધ આક્ષેપ કરતી અરજી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી. બંને પક્ષની અરજી અનુસંધાને બંનેના અટકાયતી પગલાં લઈ કાયદેસર ધોરણસરની કાર્યવાહી બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ અરજીનું મન દુઃખ રાખી શોકત સતારભાઈ માંકડ, અલ્તાફ ઉર્ફે મુન્નાભાઈ પારગસિંહ તથા એમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર ફરિયાદીને માર મારેલ એવી ફરિયાદ પોલીસ પાસે આવતા કાયદેસરનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપી વિરુદ્ધ ધારાધોરણ પ્રમાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. આ સિવાય વિસ્તારમાં કે શહેરમાં કોઈ પણ જાતના પ્રત્યાઘાતો કે પ્રતિઘાત ધ્યાનમાં આવેલા નથી. ફરિયાદી પક્ષને રૂબરૂ સાંભળતા જે ફરિયાદમાં રજૂ કરેલ છે એ સિવાયની એની કોઈ પણ પ્રકારની રજૂઆત નથી. જે આ પ્રકારના નિવેદન અનુસંધાને ફરિયાદીને ફરીથી આજરોજ પોલીસ સ્ટેશન તથા અમારી રૂબરૂ પૂછપરછ કરતા આ વાતનું કોઈ પણ પ્રકારનું સમર્થન આપેલું હોય એવું બહાર આવેલું નથી. અને સામસામે ફરિયાદ થઈ હતી તો જે આરોપીઓ છે મુન્નાભાઈની એને લોકઅપની બહાર જમવાનું આપ્યું અને ફરિયાદીને લોકઅપની અંદર જમવાનું આપ્યું. જો આ ફરિયાદીનું કહેવું છે આ છે કેટલું હદે ઉચિત છે, જો આ બાબતે રજૂઆત ફરિયાદી પક્ષ તરફથી થશે તો ચોક્કસપણે જવાબદાર અધિકારી અને પીએસઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ખાતાકીય પગલાં કે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાહેબ, આ મામલામાં કોઈ છેડતીની ફરિયાદ થઈ હતી અગાઉ? અગાઉ કોઈ પણ પ્રકારની આ ફરિયાદી અને આરોપીઓની વચ્ચે ફરિયાદ કે અરજી થયેલી નથી. અગાઉ કરેલી ફરિયાદ મતલબ કે જે 2 દિવસ પહેલાં અરજી કરેલી છે એમાં જેનું નામ લખાવેલું છે એનું મન દુઃખ રાખી અને પોલીસે જે અટકાયતી પગલાં લીધા એ લાગી આવતા આ બંનેની વચ્ચે ઝઘડો થયેલાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલું છે. વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. જરૂરિયાત પડે તો ફરિયાદમાં વધુ કલમનો ઉમેરો કરી સખતમાં સખત પગલાં આરોપી સામે લેવાય. ભવિષ્યમાં આ પ્રકારે કોઈપણ શાંતિ દોડવાનો કે સામાજિક કે કોઈપણ પ્રકારની જે શાંતિ છે બની રહે એ દિશામાં પોલીસ પૂરતો પ્રયત્ન હાથ ધરી રહી છે.